મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગ્રામ પંચાયતમાં સફાઈ કામ કરતા મહિલાને જેથી પંચાયતના તલાટી દ્વારા લાફો મારતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો. આ બનાવની વિગત કંઈક એવી છે કે અમીરગઢ તાલુકાના જેથી ગ્રામ પંચાયતમાં સફાઈ કામગીરી કરતી એક મહિલાને સફાઈ કરવામાં આવેલ કેટલાક મહિનાનો પગાર મળ્યો નથી. જેથી ગ્રામ પંચાયત તલાટીએ આપ્યો ન હતો. તેથી મહિલાએ વારંવાર તલાટી જોડે પગારની ઉઘરાણી કરતા મહિલાને આવેશમાં આવીને લાફો મારી દીધો અને ધમકી આપી હતી કે તારે જે કરવું હોય તે કરી લે, તને પગાર નહીં મળે. આવી ધમકી આપતા મહિલાને લાફો મારતા મામલો ગરમાયો હતો અને પીડિત મહિલાએ ગ્રામજનોને રજૂઆત કરતા અમીરગઢ રેડિયોને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે જેથી ગામના જાગૃત ગ્રામજનોએ જણાવ્યું કે આ તલાટી બહુ માથા ભારે છે અને ગામના એક વ્યક્તિ પર મકાનના પ્રથમ હપ્તા માટે જેડી પરમાર નામના ગ્રામ સેવક સાથે મળીને લોકો જોડે પૈસાની ઉઘરાણી કરે છે અને જેડી પરમારને મફાભાઈ નામના વ્યક્તિએ પાલનપુર હાઈવે જોગણી માતાના મંદિર આગળ 5000 રૂપિયા આપેલ છે. છતાં આ ગ્રામ સેવક અને તલાટી વધુ પૈસા માટે અમને હેરાન કરે છે. આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારી અને અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. અમે આવા માથાભારે અધિકારીઓ કાયદાનું ભાન કરાવી તેમની સાન ઠેકાણે લાવી જોઈએ તેવું જેઠી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ગુરુવારે 10 સાથે જે બનાવ બન્યો અને સાહેબ જે ધમકી આપવામાં આવી તલાટી સાહેબી મેથિયા સાહેબે એના બદલે પગલાં લેવા વિનંતીથી કે આગળ કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે, પણ છતાં બી કોઈ સાંભળવા તૈયાર નહીં. હું અમલદારમાં પોલીસ ઓફિસમાં બધે અમે અરજી આપેલી છે, છતાં પણ અમારું કોઈ નિરાકરણ નહીં. ટાઈમસર પણ હાજર બી રહેતો નહીં. આજે પણ હાલે 15 મિનિટ પહેલાં મેં ફોન કરેલો તલાટી સાહેબને કે 15 મિનિટમાં આવું, પણ હજી 11 વાગ્યા પણ હાજર થયા નહીં. અમારે હવે કામ કેવી રીતે અમને પંચાયતમાંથી લેવું એ પણ અમને બી પંચાયતમાં સુદાસને આવવાની મના કરી છે. શું નામ તમારું? મારું નામ ભરતભાઈ જીવાભાઈ દેસાઈ. કે બોલો સાહેબ, મારે વર્ષોથી પંચાયત જેથી ગામમાં ઊંચા અવાજે અમારે જેથી ગામમાં પંચાયતમાં મારા મમ્મી કામ કરે છે. બરોબર, સફાઈ કામમાં. બરોબર, બરોબર. પહેલાં મારા પપ્પા કરતા હતા, એના પછી મારે ફાધર ઓફ થઈ ગયા એટલે મારી મમ્મી કરે છે. મારી મમ્મીને આ લોકો 15 તારીખ થઈ ગઈ એટલે પગાર લેવા ઉઘરાણી કરી. બરોબર, તો પગાર લેવા ગઈ તે આ સાહેબે તલાટી કર્મચારીએ ડાયરેક્ટ જ ઊભા થઈને લાફો ચોડી દીધો. બરોબર. શું નામ તમારું? મારું નામ સોલંકી પ્રતાપભાઈ. ઓકે સાહેબ, હું પગાર લેવા જઈ એટલે સાહેબ શું કહે છે, પગાર શું વાત ના કીધી સાહેબ. મારું મહિના દિવાળી 15 તારીખ થઈ ગઈ તોય પગાર ના આવ્યો એમ કહીને ઊભા થઈને મને લાફો માર્યો. કયા સાહેબ હતા? ભાઈ નામ નથી આવડ સાહેબ હતા, તલાટી સાહેબ કમલેશભાઈ. તલાટી સાહેબ કમલેશભાઈ. તમે કેટલા સમયથી નોકરી કરો? એ મારો આદમી છે, 5 રૂપિયામાં કામ કરતા હતા, એના પછી મારા આદમી મર્યા છે, હું કામ કરું છું. બરોબર. શું નામ તમારું? ધર્મીબેન માણાભાઈ સોલંક. એ ઘર પાસ કરેલું 2012માં, તો અમે તપાસ કરતા એક ચેક આવેલો, બીજા ચેકની તપાસ કરવા અમે રજૂઆત કરવા ગયેલા, તો અમને અરજી આપી હતી અમે, તો અરજી કોઈ નિરાકરણ ના મળી. એ અરજી તલાટી સાહેબને માટે, તલાટી સાહેબ સતત મફાભાઈ સુદ્દાસની એટ્રોસિટીની ધમકી આપી અને મારવાની ધમકી આપેલી છે. તો એ છે, તો એમને ઘરે આવીને અમને વાત કરી, તો અમે કીધું અમે તારો સપોર્ટ નથી અને તલાટી સાહેબ ટાઈમસર હાજર નથી. આજે હું 11 વાગ્યાની રાહ જોઈને બેઠો છું, પણ તલાટી સાહેબ હજી પંચાયતમાં આવેલા નથી. એના પૂછપરછ માટે અમે આ કાર્યવાહી આગળ ધરાવી. શું નામ તમારું? મારું નામ ભરતભાઈ રબારી. ઓકે બોલો. અમારે 24 તારીખે મને ગ્રામ પંચાયત અમીરગઢ બોલાવેલો અને અમીરગઢ બોલાવી અને સાહેબે એમ કીધેલું કે ચેકનો તપાસ કરાવો છે, જીડીઓ સાહેબની મિટિંગ ચાલે છે. એના પછી એમ કીધું કે તારી અરજી તું પાછી ખેંચી લેને, કે એના પછી એપ્રોસિટી કરવામાં આવશે આગળ. બરાબર. મેં કીધું સાહેબ મારી અરજી છે, મારો જવાબ છે. બરાબર. તમને એવું કોને કીધું છે? કમલેશભાઈ મેથિયા અને જયેન્દ્રભાઈ પરમાર. કમલેશભાઈ મેથિયા કોણ છે? કમલેશભાઈ મેથિયા પહેલા અમારા ગામમાં ગ્રામ સેવક હતા, હવે તાલુકામાં બેસે છે. એવું છે ને. શું નામ તમારું? મારું નામ મફાભાઈ આયદનભાઈ ગામજી. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ.